चलो धोरण 9 विद्यार्थी मित्रों, आज एक बीजो टॉपिक छे आपणे वास्तविक संख्या अने दशांश अभिव्यक्ति। तो तमने भागाकारनी क्रिया तो વેકેશનમાં ખૂબ જ સરસ આવડી ગઈ હશે, તમારા પપ્પા મમ્મી પાસે, તમારા ભાઈ બહેન પાસે તમે શીખી લીધી હશે કંઈક 50 હોય તો। મેં આગળ પણ કહેલું કે દરરોજ સરવાળા વધાઈ ગુણાકાર ભાગાકારની પ્રેક્ટિસ કરજો તો તમને ગણિતના કોઈ પણ ચેપ્ટર ભારી લાગશે નહીં, બરાબર। તો હજુ પણ સમય છે તમારી પાસે, એમાં પણ કંઈક 50 હોય તો તમારા પપ્પા મમ્મી ભાઈ બહેન પાસે તમે શીખી લેજો। તમે જાતે પણ શીખી શકો તો એનો પ્રયત્ન કરજો। એ ચાર વસ્તુ જો આવડશે તો તમારું ગણિતમાં કોઈ તકલીફ પડશે નહીં। હવે એક આપણે એક્ઝામ્પલ જોઈએ, 5/8, 5 ને 8 વડે ભાગવું છે તો 5 ને 8 વડે ભાગો તો અહીંયા ભાગની જશે, 0 મૂકીએ એટલે અહીંયા 50 થઈ જશે, એટલે 8 6 48, શેષ કેટલું વધશે 2 0, 8 2 16, કેટલા હશે 4, અને 0 ઉતારી આપણે તો 8 5 40। તો આ 5/8 ભાગાકાર કર્યો તો એની શેષ કેવી આવી જાય, 0 છે। ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ 0 મળે છે, એટલે આમાં ભાગાકારનો એક તબક્કો એવો છે કે શેષ કેટલી મળી આપણને, 0। તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે તેનો આપણે જવાબ આપવો પડશે। તો જો ભાગાકારના અમુક ક્રિયા પછી શેષ 0 મળે તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય છે, શાંત સ્વરૂપની એવું કહેવાય છે। આટલું ધ્યાન રાખવાનું છે, જો શેષ 0 આવશે તો કેવી કહેવાય છે, દશાંશ અભિવ્યક્તિ શાંત। એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ કે 5/7, બરાબર, 5/7, 7 7 57 જશે, 0 મૂકી દો, 7 7 49, 1 આવશે, 0 મૂકશો, 7 1 7 3, 0 મૂકશો, 7 6 28, 0 મૂકશો, 7 2 14 6 7 8 56, 0 7 5 35, હજુ પણ આગળ ભાગ ચાલે છે, 50 આવે તો ફરી પાછી આ ન્યાય રકમનું વાનરવાનું પુનરાવર્તન થશે, એટલે 5/7નો તમારો જવાબ આવશે 0 71 42 85, ફરી પાછા 71 42 85નું વારંવાર પુનરાવર્તન થયા કરશે। તમારી નોટ આખી ભરાઈ જાય તો પણ આનો આ જ જવાબ મારા પરથી આવ્યા કરશે। તો તમારે એના માટે લખવું પડશે 5/7ની દશાંશ અભિવ્યક્તિ અનાવૃત છે, કેમ કે એની શેષ 0 આવતી નથી। જો શેષ 0 આવશે તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાશે, શાંત, અને શેષ 0 નહીં આવશે, ભાગાકારની ક્રિયા આગળ ચાલ્યા જ કરશે। ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ ક્યારેય 0 થતી નથી, પરંતુ શેષનું વારંવાર પુનરાવર્તન થયા કરશે। તમે અહીં જોશો કે 0 71 42 85, 71 42 85 એમને એમ જવાબ આવ્યા કરશે, તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાશે, અનંત આવૃત કહેવાશે, અને શેષ 0 આવી જશે તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાશે, શાંત છે, બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજા 3 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જાણો। પહેલી કિંમત છે 2/11, તમે 2 ને 11 વડે ભાગશો તો ભાગની જશે, 0 મૂકશો, 11 1 11, શેષ વધશે 9, 0 11 8 88, શેષ કેટલી વધશે 2, બરાબર। તો આમાં તમે જોશો કે 0 દશાંશ અભિવ્યક્તિ આની કેવી થશે, અનંત આપણે જણાવવાની છે, પણ એમાં 2 આવશે પછી 0 એમ કરતો કે 20, એટલે આની આ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થયા કરશે, એટલે 0.18 0.18 એમ આગળ ભાગ ચાલ્યા કરશે, અને P/Q સ્વરૂપમાં લખવું હોય તો 0.18 ઉપર 12 જેવો કાઢી દેવાનો છે, એને P/Q સ્વરૂપમાં આપણે પછી આગળના એક્ઝામ્પલ ગણવાના છે, બરાબર। તો આનો અર્થ એમ થાય છે કે 1 અને 8નું વારંવાર પુનરાવર્તન થયા કરે છે, શેષ 0 મળતી નથી, તો આની દશાંશ અભિવ્યક્તિ આપણી કેવી રહેશે, અનંત આવૃત કહેવાશે, બરાબર। ચાલો બીજો છે 121/400, તો 121ને તમે ભાગશો 400 વડે તો તમારો જવાબ આવશે 0.3025, અને શેષ કેટલી આવી જશે, 0, બરાબર, શાંતિથી ભાગાકાર કરજો। તો અહીંયા એનો અર્થ થશે 121/400 બાબત 0.3025, શેષ 0 આવે છે, તો દશાંશ અભિવ્યક્તિ એની કેવી થઈ જશે, શાંત છે, બરાબર, ભાગાકારના અમુક ક્રિયા પછી શેષ 0 આવી જાય છે। તે જ રીતે 5/13, 5 ને 13 વડે તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 0.3846, 15, પછી 5 આવ્યો છે એટલે અહીં પાછા 5 આવી જ જશે, એટલે એની એ જ વારંવાર સંખ્યાનું પુનરાવર્તન થશે, અને પછી 0.38 38 46 અને 15, ફરી એ શરૂ થશે 38 46 અને 15, એની એ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થયા કરશે, શેષ 0 મળશે નહીં, તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાશે, અનંત આવૃત કહેવાશે, બરાબર। અહીંયા શેષ 0 મળશે એટલે એની દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવાશે, બરાબર। તો આ તમને 3 દાખલાનો એક ખ્યાલ આવી ગયો હશે, દશાંશ અભિવ્યક્તિ શાંત ક્યારે હોય અને અનંત આવૃત ક્યારે હોય, બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 0.35 ને P/Q સ્વરૂપમાં દર્શાવવાનું છે।
આ મેથડ તમારે 10મા ધોરણના પહેલા ચેપ્ટરમાં પણ આવે છે તો ખાસ શીખી લેજો. એસએસસી બોર્ડની પરીક્ષામાં 2 માર્કનો એક્ઝામ્પલ પણ આમાં પૂછી શકે, બરાબર. 0.35 ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. અહીંયા તમને આ 3 અને 5 બંનેના માઠા પર લીટી છે તો એનો અર્થ એમ થાય છે કે 35નું વારંવાર પુનરાવર્તન થયા કરે છે, બરાબર. તો તમે ધારી લો કે ધારો કે એક્સ બાબત 0.35 આગળ લખી શકો, બે એક વાર લખો તો ચાલશે. એને સમીકરણ નંબર શું આપશો? 1 આપશો. હવે કેટલા અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે? અહીંયા 2 અંકનું પુનરાવર્તન થાય છે. જો 1 અંકનું પુનરાવર્તન થતું હોય તો બંને જે સમીકરણને તમે 10 વડે ગુણવાનું, 2 અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો 100 વડે ગુણવાનું, 3 અંકનું વારંવાર પુનરાવર્તન થવાનું હોય તો તમારે 1000 વડે ગુણવાનું છે. અહીંયા તમારે 3 અને 5 2 અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે તમારે આને 100 વડે ગુણવું પડશે, બરાબર, બંને બાજુ. તો આ એક્સ છે એને 100 વડે ગુણો તો કેટલા એક્સ થઈ જશે? 100x. અને 0.35 એવું છે એને 100 વડે ગુણો તો પોઈન્ટ અહીંયા છે, 1 અને 1 બે પોઈન્ટ ખસી જશે એટલે 35.35 એવું તમારું થઈ જશે, બરાબર. આગળ રકમ લઈ લખો તો ચાલશે. હાલમાં પોઈન્ટ અહીંયા છે, તમે 100 વડે ગુણો એટલે 2 પોઈન્ટ ખસી જશે એટલે 35.35 એવું છે. જો સમીકરણ 1 અને 2માં જે સમજ પડી ગઈ તો પહેલાં તો લખી લો કે ધારો કે એક્સ બાબત જે આપણી સંખ્યા આપી છે તે પછી જેટલા અંકનું પુનરાવર્તન થતું હોય તેટલા વડે બંને બાજુ ગુણી લેવું. તો અહીંયા એક્સ છે તો એને ગુણશો, 1x અથવા 1x લખો તો પણ ચાલે, 100x થઈ જશે અને 35.35. હવે તમારે એ કાળજી રાખવાનું છે કે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે. 1માંથી 2 નથી બાદ કરવાનું, સમીકરણ 2માંથી 1. 2 તમારું ડાબી બાજુ છે, 100x છે, બરાબર. અને અહીંયા કેટલા છે? 1x. તો 100x માંથી કેટલા x બાદ કરવા પડશે? 1x. અને 35.35 છે તેમાંથી શું બાદ કરશે? 0.35. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે આ રીતે બાદ બાકી, બરાબર. તો 100x માંથી 1x જશે એટલે 99x અને 35.35 આ જરા બાદ બાકી જોઈ લેજો. અને એમાંથી બાદ કરવા જઈએ તો તમારી મૂળ રકમ હોય 0.35, બરાબર. અહીંયા તો 0 0 એટલે તમારે થઈ જશે 35. અને તમારે એક્સ જો શોધવું હોય તો 35 ના છેદમાં 9 માણ, એટલે આનું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ જો હોય તો 35 ના છેદમાં 9 માણ. તો ધ્યાન આવી ગયું હોય તો તમને આ રીતના દાખલા ઘણા સરળ પડશે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક બીજી રકમ છે 0.3 ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનો અર્થ એમ થાય છે કે 0.333 નું વારંવાર પુનરાવર્તન થાય છે, બરાબર. તો આપણે લખી દઈએ કે ધારો કે એક્સ બરાબર 0.333 એક આંકડાનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે બંને બાજુ કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 10 વડે, બરાબર. તો 1x એટલે 10x અહીંયા અને 0.3 છે તો એને ગુણશો એટલે 1 પોઈન્ટ ખસી જશે એટલે 3.3 એવું થઈ જશે. સમીકરણ 2માંથી 1 શું કરીશું? બાદ કરીશું એટલે 10x માંથી 1x શું થશે? બાદ થશે એટલે કેટલા એક થશે? 9x. અને 3.3માંથી 0.3 બાદ કરશો તો કેટલા આવશે? 3. હવે એક્સ જો શોધવું હોય તો 3 ના છેદમાં 9. આ પણ જવાબ સાચો. અથવા ભાગ ઉડાડો તો 3 × 3 3 × 9 એવું થશે એટલે 1 ના છેદમાં 3. આ પણ વિકલ્પ જો આપ્યો હોય તો આ પણ જવાબ સાચો કહેવાશે, બરાબર. ચાલો હવે આપણે 3 સંખ્યાવાળા એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. તો 0.235 ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. અહીંયા 3 અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે. હવે તમને થોડો ખ્યાલ આવી ગયો છે, બરાબર. તો લખી દઈએ આપણે કે ધારો કે એક્સ બરાબર 0.235 235, બરાબર. એકવાર લખો તો ચાલશે. 3 અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે તો બંને બાજુ આપણે કેટલા વડે ગુણીશું? 1000 વડે ગુણતા, બરાબર. આ એક્સને 1000 વડે ગુણો એટલે 1000x થઈ જશે અને પોઈન્ટ અહીંયા છે 3 0 આવશે એટલે 235.235. અને સમીકરણ નંબર શું આપીશું? 2. આ પોઈન્ટ ખસેડવામાં ધ્યાન રાખજો, પોઈન્ટ હાલમાં અહીંયા છે, 1000 વડે ગુણશો એટલે 3 પોઈન્ટ ખસી જશે, બરાબર. ચલો કાયમ આપણે જે ગણતા છે તે રીતે કે સમીકરણ 2માંથી 1 બાદ કરતા, ચાલો 2માંથી 1 બાદ કરતા એટલે 1000x ઓછા 1x એટલે 1x લખો, વાંધો નથી, બરાબર. અને 235.235 ઓછા તમારી જે મૂળ રકમ હોય તે, જો આટલે નહીં સમજ પડે તો જે મૂળ રકમ આપી લે તો એક્ઝામ્પલમાં તે 0.235 બાદ કરી દે. 1000માંથી 1 જાય તો 999 ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો 99 જ લખશે અહીંયા, બરાબર. અને 235.235 બાદ કરે 0.235 અહીંયા આવી જશે એટલે ડાયરેક્ટ આવશે 235. તો એક્સ બરાબર 235 ના છેદમાં 999, બરાબર.
આગળ તમારે એને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખવું હોય તો 235 છેદમાં 999, જો એનો ભાગ ચાલતો હોય તો ભાગ પણ તમે એનો ઉડાવી શકો. તો આ એક્ઝામ્પલ તમને ઘણા ખ્યાલ આવી ગયા છે, બહુ સરસ રીત છે. 2-3 વાર પ્રેક્ટિસ કરજો, હું તમને લેસનમાં થોડો એક્ઝામ્પલ આપું છું, જાતે ગણજો બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, 2 પ્રશ્ન લેસનમાં આપું છું. આપણે જે હમણાં આજે શીખ્યા તે નીચેની સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. પહેલી સંખ્યા છે 0.5, 0.45, 99 પુનરાવર્તન થાય છે, અને 0.545 અહીં છે, 0.9, 0.225 અને 0.65 બરાબર. તો પેલા આગળ જે ગણાવ્યા છે 3 એક્ઝામ્પલ એ પાછા ગણજો, અને એ રીતે આ પ્રયત્ન કરજો તો જવાબ તમને આવી જશે. બીજું છે, આપણે જે ભાગાકારની ક્રિયા પછી દશાંશ અભિવ્યક્તિ કેવી છે તે જણાવવાનું છે. તો એના માટે 10 સંખ્યા તમને આપી છે. આ દાખલા બરાબર ગણશો તો તમારી ભાગાકારની ક્રિયા પરફેક્ટ થઈ જશે, તો ગણિતમાં જરા પણ તકલીફ પડશે નહીં. પહેલી સંખ્યા છે 10^3, 7/8, 1/7, 36/100, 1/11, 7 રૂપ આપણે 8 × 32 ને 33/8 થશે, પછી ભાગાકાર કરજો 33 ને 8 વડે, 3/13, 2/11, 329/400 બરાબર. અને એક બીજી સંખ્યા આપણે લઈ લઈએ 71/125 બરાબર. તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાગાકારની ક્રિયા કરવાની છે, શેષ જો 0 હોય છે તો દશાંશ અભિવ્યક્તિ કેવી છે એની શાન થશે, અને શેષનું વારંવાર પુનરાવર્તન થયા કરશે તો દશાંશ અભિવ્યક્તિ કેવી છે, અનંત આવૃત છે બરાબર. તો આજની આ 2 મેથડ તમને બરાબર ખ્યાલ આવી ગયા છે, પ્રેક્ટિસ કરજો તો તમને આગળના ચેપ્ટરમાં તકલીફ પડશે નહીં. ઓકે, થેન્ક યુ.